નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું ફરી એકવાર આપણી જૂની યાદોને તાજી કરતી લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તા ચક્ષુસ રવા લઈને આવી છું તો ચાલો આજે આપણે એનો આસ્વાદ મેળવીશું કેસરી સિંહની ઉંમરની એમને ખબર ન હતી પણ એમણે બરાબર યાદ હતું કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન બન્યું ત્યારે તેઓ તેમની પ્રપૌત્રી કોશા જેટલા જ હતા નવું સ્ટેશન બન્યું ત્યારે તેમના પિતા એમણે ચલાવીને સ્ટેશન જોવા લઈ ગયા હતા અને સમજાવ્યું હતું કે અહીં આગાડી આવશે પહેલી આગાડી આવી ત્યારે શહેરના ઘણા નામાંકિત સ્ત્રી પુરુષો ગાડી જોવા આવેલા દાદા કેસરીસિંહ કોશા જેવડા જ હતા પણ સ્ટેશનમાં પ્રવેશતી પહેલી આગ એમના સ્મૃતિપટ ઉપર સ્પષ્ટ હતી કાળું લાંબુ ઘોળ મોઢાવાળું અજગર જેવું જાનવર ધુમાડો કાઢતું ચિત્કાર કરતું ભભક તો પાટા ઉપર થઈને અંદર આવ્યું હતું અને લોકો દૂર ખસી ગયા હતા અને જાનવર ઊભું રહીને હાંફીને શીશકતું ઠંડુ પડી ગયું હતું ગોરા સાહેબો ગાડીમાંથી ઉતર્યા હતા અને મેમ સાહેબો રંગીન છત્રીઓ લઈને અને મેમ સાહેબોને આરામ કરવા માટે એક શામિયાનો બંધાવવામાં આવ્યો હતો બહાર મેળો લાગેલો હતો અને શરબતો પીવાતા હતા આઠ વર્ષની કોષા ખડખડાટ હસતી આ સાંભળી રહી હતી પાછળથી એક પુત્રે દાદા કેસરીસિંહને હિસાબ કાઢીને કહ્યું હતું કે દાદા તમે અઢારસો એંસીમાં જન્મ્યા હશો એ વખતે તમારી ઉંમર ચોક્કસ આઠ વર્ષની હશે કારણ કે અઢારસો એસીમાં વિક્ટોરિયા ટર્મિનસનું પાકું સ્ટેશન બંધાયું હતું દાદા કેસરીસી આંખો મીચને કહેતા હા સોમાં થોડાક જ ઓછા છે હવે પુત્રે કહ્યું હતું કે તમારી ઉંમર બાણું વર્ષની છે પણ એ જમાનામાં ઉંમર તારીખ સમય નોંધી રાખવાનો રિવાડ ન હતો કોસાએ પૂછ્યું હતું દાદા તમે કઈ હોસ્પિટલમાં જન્મેલા પ્રપૌત્રી કોષા અને દાદા કેસરીસિંહ વચ્ચે ફર્ક ચોર્યાસી વર્ષનો હતો પણ દાદાને કોશાની સાથે સૌથી વધુ બનતું અને કોશાને પણ દાદાની વાતો સાંભળવાની બહુ મજા આવતી દાદા બહુ ઓછું સાંભળી શકતા પણ એક પૌત્ર જે રેડિયો એન્જિનિયર હતો એ કહેતો કે દાદા કોશાની વાત સૌથી વધારે સાંભળી શકે છે દાદાની અને કોસાની વેવલેન્થ એક જ છે એ હસતો એટલે કોમ્યુનિકેશન સરસ છે દાદાના દાંત વર્ષો પહેલાં ગયા હતા ચોખટા પણ હવે બહુ કામ ન આપતા હતા અને દાદા જમતી વખતે થોડું મમણાવા જ બનાવટી ચોખડું વાપરતા બાકી દાંત વગરનું એમનું જડવું આખો દિવસ હલ્યા કરતું જમવામાં પ્રવાહી જ રહેતું દાદા ધુમ્મસી આંખોથી કોષા સામે જોઈને કહેતા બેબી તું કાંતિ સાંભળે છે ને હું આંખોથી સાંભળું છું દા કોષા કલ્લોલ કરતી હસી પડતી તો બધાની વાતો કેમ આંખોથી નથી સાંભળતા મારી જ વાતો કેમ આંખોથી સાંભળું છું દાદા કહેતા કારણ કે તું મને સૌથી વધારે ગમે છે કોષા કહીતી કોઈ આંખોથી ન સાંભળે સંભળાય કાનથી જોવાય આંખથી અને દાદા જરા ગંભીર થઈને સમજાવતા તને ખબર છે સાપને કાન ન હોય સાપ આંખોથી સાંભળે એટલે એને ચક્ષુષવા કહેવાય કોષાક કંઈ સમજતી નહીં પણ બંને કાનમાં આંગળીઓ રાખીને દાદા સામે જોયા કરતી પછી કહેતી પણ મને તો કંઈ સંભળાતું નથી દાદા હસતા પગલી છોકરી છે મુંબઈમાં પ્લેગ આવ્યો ત્યારે દાદા કેસરીસિંહ લગભગ જવાન થઈ ગયા હતા પણ વીસમી સદુ સદી હજી આવી ન હતી અને લોકો મુંબઈ છોડીને જવા માંડ્યા હતા ત્યારે એમના પિતાએ એમના કાકાને કહ્યું પ્રહલાદ બાળબચ્ચાને લઈને તું કાલે દેશ ચાલે જા હવે અહીં રહેવામાં જોખમ છે કમથી કમ બાળકોને અને સ્ત્રીઓને અહીંથી ખસેડી લઈએ આપણે મર્દોએ તો અહીં જ રહેવું પડશે અને દાદા કિસરીસિંહે હઠ કરી હોવા છતાં એમને બધાની સાથે દેશ જવું પડ્યું હતું પ્લેગ ચાલ્યો અને ઈશ્વર પાપોની સજા કરતો હોય એમ હજારો પરિવારો તારા થઈ ગયા એક જ કુટુંબના ત્રણ માણસો એક જ દિવસે મરી ગયા હોવાના કિસ્સા પણ સાંભળવા મળ્યા યજ્ઞો હોમ હવન પૂજા પ્રાર્થનાઓ ઘણું ચાલ્યું ખેડૂતો કહેતા કાકા ગાય માતાને ખવડાવી શકતા નથી એમને બચાવો અમારું અમે ફોડી લઈશું અને કાકા પ્રહલાદસિંહની આંખોમાં આંસુ જોયાનું દાદાને યાદ હતું દુકાળ પણ આવ્યો ઢોર મફત આપવા માંડ્યા અને દાદા કેસરીસિંહ ગરીબ ખેડૂતોને એમના કાકા પ્રહલાદસિંહ પાસે આંખમાં આંસુ સાથે ગાયો આપવા આવતા જોયા હોય તેવું તેમણે જોયું હતું માણસો માખીઓની જેમ મરતા હતા હલકા માણસો તો લાકડા મળતા ન હતા એટલે આગ જ મોવા મૂકીને જ હિજરત કરતા હતા કેટલાક લાશોને દરિયામાં ફેંકી દેતા હતા દાદા કેસરીસિંહે નાની ઉંમરમાં જ મોત બહુ પાસેથી જોઈ લીધું હતું અને રાણી વિક્ટોરિયાની છાપણો એમના પિતાએ મુંબઈથી લખેલું પોસ્ટકાર્ડ પણ વાંચ્યું હતું અહીં મુંબઈ શહેરમાં પ્લેગને લીધે હુલ્લડો પણ થયા છે પ્રપોત્રી કોષા પૂછતી દાદા સાપ કાનથી સાંભળે અને દાદા કેસરીસિંહ ધીરે ધીરે સમજાવતા સાપને કાન ન હોય સાપને આંખો હોય એ આંખોથી જુએ મદારી બીન વગાડે અને ડોલે એટલે સાપ એને જોઈને ડોલે મદારી સ્થિર થઈ જાય તેને સાપ પણ સ્થિર થઈ જાય તે અવાજ ન સાંભળે તે આંખોથી જોયા કરે અને ડોલ્યા કરે એટલે એને ચક્ષુશ્રવા કહેવાય મતલબ કે જે આંખોથી સાંભળે એ કોષા દાદા કેસરીસિંહ વાત પૂરી કરે એ પહેલાં જ પૂછી નાખતી દાદા સાપ કેટલું જીવે સો વર્ષ દાદા હસતા તમને સો વર્ષ થયા દાદા કહેતા ના તું કોલેજમાં જઈશ ત્યારે થશે હું કોલેજમાં ક્યારે જઈશ અને વાતો આડે સીધે પાટે ચાલતી કોશા તેના મિત્રો પિનાક રાજુ અને નિયતિને મોટી રિસેસમાં ટિફિન વખતે વાત કરતી મારા ડેડીના ડેડીના ડેડી સો વર્ષના છે અને એના મિત્રો આંખો પહોળી કરીને ચાવું અટકાવીને સાંભળી રહેતા પછી કોશા બહુ આસ્તેથી લગભગ કાનમાં કહેતી હોય એમ સ્પષ્ટતા કરતી અને કહે કરતી તમને ખબર છે તેઓ કાનથી નથી સાંભળતા આંખોથી સાંભળે છે પછી ઉમેરતી કોઈને કહેવાનું નહીં પ્રોમિસ પ્રોમિસ બચ્ચા કહેતા અને મોટી પૂરી થવાનો બેલ વાગતો દાદા કેસરીસિંહની આંખો હજુ જોઈ શકતી શરીરમાં હલનચલન હતું અને રોજ સવાર સાંજ તેઓ ઘરમાં ધીરે ધીરે ફરી શકતા હતા વાળ જડી ગયા હતા લમણા પાસેના હાડકાં ઉપસી આવ્યા હતા અને આંખો હાડકાના ઘરમાં બહારથી ગોઠવી હોય એવી લાગતી હતી પણ એ આંખોની પાછળ જીવાઈ ચૂકેલી એક ભરપૂર જિંદગીની ઝલક હજી કાયમી હતી સાઠ સિત્તેર પંચોતેર વર્ષ જૂના ભૂતકાળની ઝપટો સ્વરો હજુ દાદા કેસરીસિંહ સાંભળી શકતા હતા દાદાએ આખા હિન્દુસ્તાનમાં નોકરી કરી હતી પેશાવરથી કન્યાકુમારી સુધી પેટ ભરીને ફર્યા હતા ઘણું જોયું હતું ઘણું ખાધું હતું રાજા મહારાજા નવાબો હુકામ રેસિડેન્સોની દુનિયાને તેઓ બહુ સરળતાથી યાદ કરી શકતા આઝાદી આવી પછી એમણે પ્રવૃત્તિ જીવન સંકેલી લીધું અને નિવૃત્તિને પણ પચીસ વર્ષ થઈ ગયા હતા દાદા કેસરીસિંહ કહેતા હતા કે આઝાદી પછી જિંદગી સાવ મોડી થઈ ગઈ અંગ્રેજ સાહેબ શું માણસ હતા હવે તો મગતરાબણ બને છે રાજા નવાબો કદરદાન હતા ગુણી હતા ખાનદાન ખૂન એમની રગોમાં વહેતું હતું હવે તો કાળા રૂપિયા અને કાળું લોહી આખા દેશમાં ફેલાઈ ગયા છે સફેદ કપડાંવાળાઓએ આખા દેશને કાળો કરી નાખ્યો છે દાદા ક્યારેક એમની જૂની બેતને પકડતા એમના સાફાના કિનારા પરની સડી ગયેલી ઝરીની કિનાર પર ધ્રુજતી આંગળીઓ ફેરવતા રંગ ઉડી ગયેલી સાટીની રિબિન પર લટકતા મેડલો હથેળીમાં લઈને જોયા કરતા કાળા મખમલ પર ચાંદીના તારથી કામ કરેલી જયપુરી જૂતીઓ પહેરીને પિત્તળ પર ગિલ્ડ કરેલ વજનદાર નકશી કરેલી ફ્રેમમાં જડાવેલા જૂના લંબગોળ વેનિશિયન શીશામાં ખૂબ પાસે જઈને એમનો મૂર્ઝાયેલો બાણું વર્ષનો ચહેરો જોતા અને જર્જરિયાઓમાંથી સ્મૃતિના મેઘધનુષી પ્રતિબિંબો ફેલાઈ જતા અને અયાસીની બધી જ ઘૂંટાયેલી તરજોના દબાયેલા પ્રતિનિધિઓ સંભળાવા લાગતા રેલમાં જવાના માર્ગની બંને તરફ સાલના વૃક્ષો કતાર દર કતાર હતા અને માર્ગ પર વૃક્ષોના પડછાયાની ડિઝાઇન બહુ દૂર સુધી દેખાતી હતી જૂના વૃદ્ધ વૃક્ષો પર હવે ફળ ફૂલો બહુ આવતા ન હતા બહુ નાના આવતા હતા અને એ એક બે વૃક્ષો અત્યંત વૃદ્ધ થઈ જવાથી ફળો આવતા બંધ થઈ ગયા હતા પગથિયાની પાસેથી ઉગેલા ઘુમાવદાર ઝાડને લીધે એના મૂળિયાને લીધે પગથિયાના પથ્થરમાં ઉતરતી દરાર પડી ગઈ હતી જે પડતી વીજળીની જેમ તૂટતી હતી દાદા કેસરીસિંહે મોઢું ફેરવી લીધું બેત કિનારા ઉપર ટેકવી દીધી પાછા ખાટલા પાસે આવ્યા ખાટલો ન બહુ નીચો હતો ન બહુ ઊંચો અને દાદા આયાસ વિના બેસી શકે તેવો હતો કોષાને પણ દાદાનો ખાટલો વધુ ગમતો કારણ કે તેમાં વિના પ્રયત્ને ઘૂસી શકાતું હતું દાદા કેસરીસિંહના મગજમાં આંધીના જોશથી સ્મૃતિઓ ટકરાઈ રહી હતી જમીનદારો હતા રાજાઓ નવાબો હતા ગોરા સાહેબો હતા જમીનદારો રાજાઓની એક જૂની હમદીલી હતી ગોરા હાકીમોની એ જુદી રસમ હતી દાદા કેસરીસિંહ જુદી જુદી દુનિયામાંથી રસના ગુણ પી લીધા હતા હવે માત્ર બીટિંગ ધ સ્ટ્રીટ બાકી રહ્યું હતું જીવનની સાંજ પૂરી થવા આવી હતી ઝંડાઓ નમાવી લેવાના હતા સામે સમુદ્રની બ્લૂ અનપેક્ષા લહેરાતી હતી અને પ્રકાશના થરકીને ઝબકીને વહી જતા બુંદો તરફ આંખો ઝબકાવીને અંતિમ માર્ચ કરી લેવાની હતી દાદા કેસરીસિંહ એમના ખાટલા પર લટુકી ગયા અવાજોની દુનિયા ઘણા વર્ષોથી શાંત થઈ ગઈ હતી ભૂતકાળ ન હોત તો જીવી પણ ન શકાય નવી દુનિયા રાસ નથી આવતી અને દુનિયા પ્રત્યેક સમયે ક્ષણે નવી થતી જાય છે કુદરતની ગમત છે દાદા કેસરીશ્રીએ વિચાર્યું માણસ જૂનો થતો જાય છે દુનિયા નવી થતી જાય છે અને હારતી બાજી પર બેઠેલો માણસ ચીસો પાડતો થાય ચીસો પાડતો જાય છે હું સાચો છું દુનિયા ખોટી છે શું થશે આ દુનિયાનું શું થવાનું છે આ દુનિયાનું દાદા કેસરીસિંહે વિચાર્યું સો વર્ષ પહેલા વીટીના સ્ટેશન પર ઘડી આવી હતી આજે જમ્બો જેટ આવ્યા છે સો વર્ષ પછી નવું કંઈક આવશે દાદા કેસરીસિંહે આંખો બંધ કરી થકાન અને હાંફ ચડી ગઈ હતી એકાએક બધું સંભળાવવા લાગ્યું બંધ આખો હોવા છતાં દુનિયાના અવાજો જીવનના અવાજો અને મૃત્યુનો સ્વર હલકો થપથપાવીને ઉઠાડતો હોય એવો દાદા જ્યારે કોષા જેવડા હતા ત્યારે એમની માં જગાડવા આવતી ત્યારે એ જ અવાજ સંભળાયો હતો ઊંઘમાં કે તંદ્રામાં બપોરે કોશાને સ્કૂલેથી ઘરે લઈ આવ્યા ત્યારે કોષાને ખબર ન પડી કે પીણાંક રાજુ અને નિયતિને નહીં પણ એને જ શા માટે વહેલી છુટ્ટી મળી ગઈ એ દોડતી દાદા કેસરીસિંહના ખાટલા પાસે ગઈ કોઈએ એને રોકી નહીં કહ્યું પણ નહીં એ દાદાની પ્રિય બેબી હતી દાદાની આંખો બંધ હતી દાદા ઉઠો આજે મારે છુટ્ટી થઈ ગઈ અને દાદા બોલ્યા નહીં આંખો ખોલો તમે આંખો બંધ કરી છે ને એટલે જ નથી સાંભળતા અને કોષાએ એકાએક ગભરાટ અનુભવ્યો મોટા માણસને થાય એવો ગભરાટ એ હટી ગઈ અને પછી એણે મોઢું ફેરવી મોટાઓના ચહેરા જોયા તો મિત્રો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા વધુ વિડીયો સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ